હેલો બાળ દોસ્તો, આજે આપણે ધોરણ 8માં વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 9 ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, એટલે કે આપણા પર જે અંગ્રેજો રાજ કરતા હતા તો એમને આપણા ભારત પર તેઓ આપણને ગુલામ બનાવી દીધા હતા, તો એમને અહીંથી ભગાડવા માટે એક સંગ્રામ, એક આંદોલન, બરાબર ને, જે થયું હતું તે 1857માં, તેની આપણે આજે વાત કરવાની છે, બરાબર ને. સફળ થયેલો કે નિષ્ફળ થયેલો તેની વાત છે. ભારતમાં યુરોપીય પ્રજાના આગમન અને ખાસ કરીને ભારતમાં બ્રિટિશ શાસનની નીતિ રીતિના પરિણામે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો હતો. એટલે એવું કહે છે કે ભારતની અંદર યુરોપની પ્રજા જે આપણા ત્યાં આવી, બરાબર ને, તેમની જે નીતિ છે તે ખોટી હતી, બરાબર ને. આપણા પર એટલો બધો જોર જુલમ કરવા માંડ્યા જેના કારણે રાષ્ટ્રવાદ એટલે દેશપ્રેમનો ઉદ્ભવ થયો, બરાબર ને. ઈસવીસન 1857માં ભારતમાં એક મહત્ત્વની ઘટના બની. આ ઘટનાને ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયના મહત્ત્વના પરિબળોમાં પ્રથમ ઘટના તરીકે ગણવામાં આવે છે, બરાબર ને. એવું કહે છે ઈસવીસન 1857માં ભારતમાં એક મહત્ત્વની ઘટના બની. આ ઘટનાને ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયના મહત્ત્વના પરિબળોમાં પ્રથમ ઘટના તરીકે ગણવામાં આવે છે. એટલે કે આ આંદોલન ખૂબ જ મહત્ત્વનું હશે, એટલે એને પ્રથમ ઘટના તરીકે મોટું હશે, એટલે એવું કહે છે કે પ્રથમ ઘટના તરીકે ગણવામાં આવે છે. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ભવના કારણો, એટલે કે આ ઉદ્ભવ શા કારણે થયો. ભારતમાં અંગ્રેજોએ સત્તા મેળવવા માટે અપનાવેલી દમનકારી કૂટનીતિના મુસદ્દીગીરીને કારણે ભારતમાં બહોળા પ્રમાણમાં ઊભો થયેલો અસંતોષ અને ઈસવીસન 1857ના સંગ્રામનું મુખ્ય કારણ હતું. એટલે એવું કહે છે કે આ લોકો અંગ્રેજો જે છે તે પોતાના આપણા ભારત દેશની અંદર એ લોકોએ કૂટનીતિ, બરાબર ને, ખરાબ નીતિ કે આપણા ભારત દેશના જે લોકો છે એની અંદર એ લોકો માટે શું થયેલો અસંતોષ, એટલે કે એ લોકો ગમતા ન હતા, એટલે પછી 1857નો સંગ્રામ ઉદ્ભવ્યો હતો, બરાબર ને. આ અસંતોષ કેમ ઊભો થયો હશે તેના વિગતવાર કારણો હવે આપણે જોઈએ, બરાબર ને. તો એમાં પહેલું કારણ કયું છે? પહેલું કારણ છે સામાજિક અને ધાર્મિક કારણ. એમાં પહેલું છે સામાજિક અને ધાર્મિક કારણ, બરાબર ને. તો એમાં આપણે જોઈશું કે સમાજમાં અને ધર્મમાં આપણને કઈ રીતે એ લોકો હેરાન કરતા હતા તેની વાત. કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેને લોકોમાં ભય ઊભો કર્યો હતો. તેમને લાગ્યું કે કંપની સરકાર ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતમાં ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માગે છે. એટલે એવું કહે છે કે અંગ્રેજો છે તે લોકોમાં ભય અને ડર ઊભો કરીને ઈરાદાપૂર્વક, એટલે જોર જબરજસ્તીથી ખ્રિસ્તી ધર્મ આપણને સ્વીકારવાનો, આપણે હિન્દુ ધર્મ છે તે દૂર કરીને એ લોકોનો જે ધર્મ છે તે અપનાવવા માટે આપણને શું કરે છે, ફોર્સ કરે છે, બરાબર ને. ભારતના ધર્મ અને સંસ્કૃતિનો પાછો એ લોકો શું કરવા માગે છે, આ રીતે નાશ કરવા માગે છે. લશ્કરમાં, જેલોમાં તથા રેલવેમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવતી. એટલે રેલવેમાં તમને ખબર છે ને, ગાંધીજીને ફેંકી દીધા હતા ડબ્બામાંથી. મેં પિક્ચર બતાવીશ તમને, એની માટે તમે વિચારો, ગાંધીજીને ડબ્બામાંથી ફેંકી દીધા હતા. એ લોકોએ ફર્સ્ટ ક્લાસ ડબ્બાની ટિકિટ લીધી હતી, છતાં બી એમને બેસવા ના દીધા. પછી સમાજમાં પણ વારે ઘડી એમને જે લોકો નીચા છે એ પ્રમાણે એમને શું કહેવાય, નાના નીચા પાડતા હતા. એમ સમાજનો મોટા ભાગનો એ સમયે સમાજનો મોટો ભાગ એ સમયે રૂઢિચુસ્ત હતો, તેથી નવા પરિવર્તનોએ લોકોમાં અસંતોષ ઊભો કર્યો. એટલે રૂઢિચુસ્ત હતો, જૂના રિવાજો એમને ગમતા હતા, નવા નવા જેવી સોઈ સુધારા થાય તે પાછા એમને ગમતા ન હતા. પરિણામે કેટલાક લોકો પોતાના સામાજિક ધાર્મિક માળખાને ટકાવી રાખવા આ સંગ્રામમાં જોડાયા. એટલે કેટલા લોકો પોતાનું જે જેવું છે તેવું જેવું જ રહે જ, એના કારણે એ લોકો શું કહેવાય, આ જે સંગ્રામ છે એનીમાં જોડાયા. આર્થિક કારણો બીજા કયા છે? આર્થિક કારણો બીજા છે, આર્થિક કારણો, બરાબર ને. બીજું એક સામાજિક ધાર્મિક, હવે બીજું છે આર્થિક કારણો. તો આર્થિક કારણોમાં આપણે જોઈશું, એ સમયે અંગ્રેજોની આર્થિક નીતિ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટેની હતી. એટલે એ સમયે અંગ્રેજોની આર્થિક નીતિ કેવી હતી, ભારતને કંગાળ બનાવીને પોતે સમૃદ્ધ પૈસાવાળો બને એવી હતી. પરિણામે ભારતીય સમાજમાં મોટા ભાગના વર્ગો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા.
જેના કારણે ભારતની અંદર મોટાભાગના જે ધંધાઓ હતા તે બધા શું થઈ ગયા, દૂર થઈ ગયા, ખેતી દૂર થઈ ગઈ, ગૃહ ઉદ્યોગો દૂર થઈ ગયા. જમીનદારો અને ખેડૂતો જમીન વિનો બનતા તેમણે સંગ્રામમાં ભાગ લીધો, બરાબર ને. એની મેં એવું કહે છે, જમીન વગર જમીન બી લોકોએ લીધી, એટલે જમીન વગરના ખેડૂતો અને જમીનદારો એ બધા શું થયા, આ આમાં જોડાયા રાજકીયકરણ. એના પછી શું છે, રાજકીયકરણ, બરાબર ને, રાજકીયકરણ. એના પછી શું છે, રાજકીય રાજ્યમાં પણ આપણને કોઈ દરજ્જો નહીં આપતા હોય. એટલે ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધમાં વિજય બાદ દીવાની સત્તા મળતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિસ્તારવાદની નીતિ અપનાવી, બરાબર ને. એટલે લોકોએ 1764માં બક્સરનું યુદ્ધ જીત્યા પછી એ લોકોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિસ્તાર ધીરે ધીરે ભારતમાં વધવા લાગ્યો. કંપનીના અધિકારીઓએ અન્યાયી વિગ્રહો, બરાબર ને, અન્યાયી વિગ્રહો, કૂટનીતિઓ અને અયોગ્ય જોડાણવાદથી ભારતના ઘણા ખરા પ્રદેશ ઉપર સત્તા સ્થાપી હતી. નીતિનો ભોગ બનનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને બિહારના જાગીરદાર રાજા કુંવરસિંહ જેવા અનેક આગેવાનોએ આગળ જતા આ સંગ્રામનું સુકાન સંભાળ્યું. એટલે એવું કહે છે કે એ લોકોએ અન્યાયી વિગ્રહો, કૂટનીતિઓ અને અયોગ્ય રીતે બધા જોડે જોડાઈને ભારત પર રાજ કરવાની, સત્તા કરવાની લાલસા જગાવી. અને આ રીતે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, જાગીરદાર કુંવરસિંહ, ઘણા બધા આગેવાનો સુકાન એટલે કે મોભાદાર બનીને આમાં જોડાયા લશ્કરીકરણ. એના પછી શું છે, લશ્કરીકરણ. તો લશ્કરીકરણમાં વિશાળ ભારતમાં બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓની સંખ્યા ઘણી ઓછી હતી. એટલે ભારતમાં જે અંગ્રેજોનું શાસન હતું તે સામે ભારતના જે સૈનિકો છે તેનું ઊંચી સંખ્યા હતી, બરાબર. લશ્કરમાં ભારતીયો અને અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ લગભગ 6:1 હતું. લશ્કરમાં ઉચ્ચ હોદ્દાઓ અને અધિકારીઓ માટે અનામત રાખવામાં આવતા હતા. હિન્દી સિપાહીઓને બઢતીની તકો ઘણી મર્યાદિત હતી. હિન્દી અને અંગ્રેજી સિપાહીઓના પગારમાં પણ ઘણો મોટો તફાવત હતો. પાયદળના હિન્દી સિપાહીઓને માસિક રૂપિયા 7 જ મળતા, જ્યારે અંગ્રેજ સિપાહીને રૂપિયા 150નો ઊંચો પગાર મળતો. અંગ્રેજ અફસરો હિન્દી સિપાહીને ઘણા હલકા અને તુચ્છ સમજતા હતા. તે સમયે ભારતીયો માટે સમુદ્ર ઓળંગવાની મનાઈ હતી. તેનું પાલન નહીં કરનારને પોતાના સમાજમાંથી જ્ઞાતિ બહાર મૂકવાની ભારે સજા કરવામાં આવતી. આમ હોવા છતાં હિન્દી સિપાહીઓ ફરજિયાતપણે વિદેશમાં બ્રિટિશ સરકારો યુદ્ધો કરવા માટે મોકલવામાં આવતા. તેથી અને હિન્દુઓની જેમ સિપાહીઓને પણ લાગ્યું કે તેમનો ધર્મ ભયમાં મુકાયો. સિપાહીઓ પણ ભારતીય સમાજનું એક અંગ હોવાથી સામાન્ય પ્રજાને ભોગવવા પડતા દુઃખોની સીધી અસર તેમના ઉપર પડી. એટલે એવું કહે છે કે તે સમયે 7 રૂપિયા જ આપણા ભારતીય લોકોના, ત્યાં જે સિપાહી આપણા હિન્દુઓ હતા તેમને 7 જ રૂપિયા પગાર આપતા, અને એ લોકો 150 રૂપિયાને આપણે નાના નાના કર્મચારીઓમાં રાખતા, એમના મોટા મોટા પાછા એ લોકોના અફસરો છે તે આપણને તુચ્છ અને હલકા સમજતા, બરાબર ને. અને એવું કહે છે કે આપણા ભારતીય કોઈ વિદેશ જાય તો તેને નાતિબહાર કરી દેવામાં આવતો હતો, એવું કહેવામાં કહેતા હતા, બરાબર ને. આપણા ભારતનો કોઈ બી દરિયો ઓળંગીને બીજે જાય તેમને નાતિબહાર કરી દે, બરાબર ને. હવે તમે વિચારો કે આપણા જોડે કેટલા અન્યાય થતા હતા, તેના કારણે આ જે સિપાહી વર્ગ છે તે પણ એમાં જોડાયો, બરાબર ને. હવે આપણે આગલા તત્કાલિક કારણ તે છે તે આપણે આગલા વિડીયોમાં આપણે જોઈશું.